સૌરાષ્ટ્રમાં અત્યારે સાંભળેલા ધાર વરસાદ અને જૂનાગઢ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. માળિયા હાટીનામાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને પગલે લાઠો દરિયો નદીમાં ઘોડાપૂર આવ્યું છે. તો નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા માટે લોકો ઉમટી પડ્યા છે. જિલ્લા ભારે વરસાદને પગલે જિલ્લામાં અન્ય વિસ્તારોમાં પણ નદી નાળા છલકાયા છે. તો જૂનાગઢ જિલ્લામાં મેઘમહેર થઈ છે અને માળિયા હાટીનામાં ખાસ એ ભારે વરસાદ પડ્યો અને જેના કારણે લાઠો દરિયો નદીમાં ઘોડાપૂર આવ્યું છે. એક તરફ જ્યાંથી નદી આવે છે ત્યાં પુષ્કળ વરસાદ અને જેના કારણે નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ અને માળિયા હાટીનામાં મેઘમહેરથી લાઠો દરિયો નદી એ ગાંડીતૂર બની છે. નદી કાંઠાના વિસ્તારોને પણ ખાસ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નદી અત્યારે ગાંડીતૂર બનીને વહી રહી છે અને જે રીતે પાણીનો પ્રવાહ એ નદીમાં વધી રહ્યો છે તેને જોવા માટે પણ લોકો કાંઠે પહોંચી રહ્યા છે. સાથે સાથે તંત્રએ પણ કાંઠાના લોકોને એલર્ટ કરી દીધા છે કે નદી કિનારે ન જવું. તો જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે ત્યારે જૂનાગઢ જિલ્લાના નદી નાળા બોકળા છલકાયા છે અને જૂનાગઢના માળિયા હાટીનામાંથી આવતી લાઠો દરિયો નદી જે ગાંડીતૂર બની છે. તો આજ મુદ્દે સંવાદદાતા જય ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જય, જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ અને માળિયા હાટીના પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો છે અને લાઠો દરિયો નદી ગાંડીતૂર બની છે, શું સ્થિતિ જય? જે ખાસ કરીને જણાવી દઉં કે જે જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે, 1 થી 8 ઇંચ જેટલો વરસાદ વરસવા પામ્યો હતો. તેને લઈ જે જૂનાગઢ જિલ્લાની તમામ જે નદીઓ હોય ડેમ હોય તે ગાંડીતૂર બન્યા હતા. તેને લઈ અનેક જે વિસ્તારો છે તે જળબંબાકાર થવા પામ્યા છે. જયારે જે માળિયા તાલુકામાં જે લાઠોદરા ગામે જે પસાર થતી નદી તે ગાંડીતૂર બની હતી અને જે પાણીમાં એક જે પાય હતા તે પણ તણાયા હોવાની પણ સમાચાર મળી રહ્યા છે. તેને લઈ તંત્ર પણ માળિયા તાલુકામાં રેસ્ક્યુ થવા પહોંચ્યું છે અને હાલ લોકો હેરાન પરેશાન થઈ ચુક્યા છે. જી બિલકુલ જય, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે અને ખાસ કરીને માળિયા હાટીનામાં મેઘમહેર થઈ છે. માળિયા હાટીનામાં અંધરાધાર વરસાદ અને જેના કારણે લાઠો દરિયો નદીમાં ઘોડાપૂર આવ્યું છે. તો જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે. અવિરત વરસાદથી બાપુનગર વિસ્તાર જ્યાં રસ્તા પર પાણી ભરાયા અને પાણી નિકાલની વ્યવસ્થાના અભાવે લોકોમાં રોષ જોવા મળ્યો. જૂનાગઢનો આ બાપુનગર વિસ્તાર જ્યાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે, તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠ્યા છે. વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે. તો જૂનાગઢ જિલ્લામાં મેઘમહેર અને જૂનાગઢ શહેરની અમે આપને આ સ્થિતિ બતાવી રહ્યા છીએ. જૂનાગઢનો બાપુનગર વિસ્તાર જ્યાં વરસાદી પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજ મુદ્દે સંવાદદાતા જય વિરાણી આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જય, જૂનાગઢ શહેરમાં પણ વરસાદ પડ્યો છે, નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ ખૂબ દયનીય છે, કથળી છે, કારણ કે પ્રીમોન્સૂનની કામગીરીની પોલ તંત્રની ક્ષતિ થઈ ગઈ છે. જય, જૂનાગઢમાં જે ધોધમાર વરસાદ વરસવાને લઈ નીચાણવાળા વિસ્તારો હતા તેમાં પાણી ભરાયા હતા. ત્યારે વાત કરવામાં આવે તો જે શેરી ગલીઓમાં પણ પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. તો વાત કરવામાં આવે તો જે બાપુનગર વિસ્તાર છે તેમાં રસ્તા પર પાણી ભરાયા હતા. ત્યારે સતત વરસાદથી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને તે હોય ત્યારે તંત્ર સામે પણ લોકોએ રોષ ઠાલવ્યો હતો અને હાલ તો મહાનગરપાલિકાની જે પ્રીમોન્સૂનની કામગીરી છે તેની ઉપર સવાલ ઉઠી રહ્યો છે. જી જી બિલકુલ જય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.